Now today, yesterday we have seen it regarding the general regarding the pathology. Now today we will start the cell injury. Chapter 1, cell injury and cell death. अपने first year में already भनी गया कि human body is made up of or systems. Systems are made up of organs. Organs are made up of tissues. Tissues are made up of cells. Cell is a structural and functional unit of human organism. Cell has got the four component mainly cell membrane, organelles, cytoplasm and inclusions. Life जे छे ए energy थी छे. आपणुं जे जीवन छे ए जीवन चलावा माटे energy जोईए. Energy comes from the ATP. ATP develops in the mitochondria. આખી મિકેનિઝમ છે મેટાબોલિક એક્ટિવિટીની એ આપણે ઓલરેડી ફર્સ્ટ યરમાં ભણી ગયા છે. તો એવું શું થાય છે કે જ્યારે સેલ ડેમેજ થાય, અ ગ્રુપ ઓફ સેલ ડેમેજ થાય, સેલ ઇન્જરી થાય, અને ગ્રુપ ઓફ સેલ ડેમેજ થાય તો ટિશ્યુ ડેમેજ થાય, ટિશ્યુ ડેમેજ થાય તો ઓર્ગન ડેમેજ થાય, ઓર્ગન ડેમેજ થાય તો સિસ્ટમ ડેમેજ થાય, અને જ્યારે સિસ્ટમ ડેમેજ થાય એબનોર્મલ સાઇન એન્ડ સિમ્પટમ્સ જનરેટ થાય અને ડિસઓર્ડર ડેવલપ થાય. કોઈ પણ સાઇન સિમ્પટમ્સ જે ડેવલપ થઈ રહ્યા છે, સાઇન સિમ્પટમ અને સિન્ડ્રોમ જે આપણે ડેવલપ થઈ રહ્યા છે એની પાછળ કોઈ કારણ હોય છે. એમને એમ સાઇન સિમ્પટમ્સ ડેવલપ થાય નહીં. વોટ ઇઝ સાઇન, વોટ ઇઝ સિમ્પટમ એન્ડ વોટ ઇઝ સિન્ડ્રોમ ઓલરેડી વી હેવ ડિસ્કસ. ઓલરેડી તમે જાણો છો, ના જાણતા તો હું ફરીથી રિપીટ કરી દઉં છું. તો વોટ ઇઝ સાઇન, જે વસ્તુ આપણે જોઈ શકીએ, કોઈ પણ જોઈ શકે કે ભાઈ આને લાલ લાલ ચકામું થઈ ગયું છે, આને કાળો ડાઘો પડી ગયો છે, આના મોઢા પર ફીલ થયા છે, ગુમડું થયું છે, સ્વેલિંગ થયું છે, ચાંદુ પડ્યું છે, જે જોઈ શકાય છે. કોઈ પણ જોઈ શકશે, પેશન્ટ જાતે પણ જોઈ શકશે અને આજુબાજુના એના રિલેટિવ્સ પણ જોઈ શકશે. ધેટ ઇઝ કોલ્ડ એ સાઇન. વોટ ઇઝ સિમ્પટમ? સિમ્પટમ વિચ ઇઝ ફીલ બાય ધ પર્સન હિમસેલ્ફ, કે જે પોતે ફીલ કરશે કે સાહેબ માથું તો લપકારા મારે છે, સણકા મારે છે, દુખે છે. તો આ જે દુખવાનો અહેસાસ છે ધેટ ઇઝ કોલ્ડ એ સિમ્પટમ. પેટમાં ચૂંક આવે છે, ચૂંક આવે છે, કમરમાં દુખે છે, અથવા જે પણ આ જે અહેસાસ ફિલિંગ છે ધેટ ઇઝ કોલ્ડ એ સિમ્પટમ. સાઇન વિચ કેન બી ઓબ્ઝર્વ બાય એનીબડી. સિમ્પટમ ઓનલી ફીલ બાય ધ પર્સન હિમસેલ્ફ. અ ગ્રુપ ઓફ સાઇન એન્ડ સિમ્પટમ ઇટ ઇઝ કોલ્ડ એ સિન્ડ્રોમ. એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એડ્સ. તો સિન્ડ્રોમ શબ્દ આવે છે. સિન્ડ્રોમ મીન્સ દેર આર લોટ્સ ઓફ સાઇન એન્ડ સિમ્પટમ. That is a group of sign and symptom that is called as a syndrome. So, sign, symptom, syndrome, ક્યારે આવશે કે અંદર કઈ ગરબડી થઈ હશે તો. પણ ગરબડી માટે છેલ્લું લેવલ જોવા જઈએ આપણે, છેલ્લું લેવલ જોવા જઈએ આપણે ગરબડી માટે, તો છેલ્લા લેવલની અંદર શું જોવા મળે છે કે સેલ જ ઇન્વોલ્વ થાય છે અને સેલ થોડો છે એ ડેમેજ થતો હોય છે. તો સેલ ઇન્જરી શું છે, રિવર્સિબલ ઇન્જરી શું છે, ઇરિવર્સિબલ ઇન્જરી શું છે, સેલ્યુલર ડેથ કેવી રીતે થાય છે, એની ટાઈપ શું છે, રિપેર કેવી રીતે થાય છે, કઈ મેડિસિનથી એ વસ્તુ રિપેર થશે, કઈ મેડિસિનથી રિપેર નહીં થાય એ ઇરિવર્સિબલ છે, આ બધી વસ્તુ આપણે જોવાની છે પેથોલોજીમાં, ચેપ્ટરમાં સેલ ઇન્જરી એન્ડ સેલ્યુલર ડેથ. લેટ અસ સ્ટાર્ટ ધ ચેપ્ટર સેલ ઇન્જરી એન્ડ સેલ ડેથ. નાઉ મેઇન કી કોન્સેપ્ટ શું છે? નોર્મલ સેલ જે છે ઇટ હેઝ અ હેવ અ ફેરલી નેરો રેન્જ ઓફ ફંક્શન ઓર સ્ટેડી સ્ટેટ. પહેલું વાક્ય શું લખ્યું છે? નોર્મલ સેલ્સ હેવ અ ફેરલી નેરો રેન્જ ઓફ ફંક્શન. એક ફંક્શનનું એક રેન્જ, જેમ ફિઝિયોલોજીમાં એક રેન્જ હોય છે આટલાથી આટલા સુધી, જેને આપણે શું કહીએ છીએ? હોમિયોસ્ટેસિસ, બેલેન્સ સ્ટેટ, જેને આપણે શું કહેવાય? હોમિયોસ્ટેસિસ. તો જે નોર્મલ સેલ છે એની અંદર એક ફંક્શન કરવાની એક રેન્જ હોય છે, નેરો રેન્જ હોય છે, જે જેના માટે આપણે શબ્દ વાપરીશું હોમિયોસ્ટેસિસ, ધેટ ઇઝ અ બેલેન્સ સ્ટેટ. કોઈ પણ સેલ ઉપર એક્સેસ ફિઝિયોલોજિક ફંક્શન કરવાનું, વધારે પડતું ઓવરલોડ ફંક્શન કરવામાં આવે સેલ, એક્સેસ ફિઝિયોલોજિક ઓર પેથોલોજિક સ્ટ્રેસ. સ્ટ્રેસ કાં તો ફિઝિયોલોજિક હોય કાં તો પેથોલોજિક હોય. ફિઝિયોલોજિક એટલે ફંક્શનનો ઓવરલોડ હોય, તો દેટ ઇઝ અ નોર્મલ ફંક્શન કરતો જ હોય સેલ, પણ ઓવરલોડ હોય તો એ એક્સેસ, એનીથિંગ ઇન એક્સેસ બીકમ પોઈઝન. તો એક્સેસ ફિઝિયોલોજિક
और पेथोलॉजी, पेथोलॉजी विषे આપણે કઈ કાલે જોઈ ગયા કે સફરિંગ સ્ટેટ, તો કોઈ એવી ડિસીઝ કન્ડિશન નો સ્ટ્રેસ આયલો હોય સેલ ઉપર, મે ફોર્સ ધ સેલ ટુ અ ન્યુ સ્ટેડી સ્ટેટ. કદાચ આ ઓવરલોડ અથવા તો પેથોલોજિક સ્ટ્રેસ અથવા તો ફિઝિયોલોજિક સ્ટેટ ના કારણે સેલ ઉપર એક ફોર્સ લાદવામાં આવે કે આ કાર્ય તારે કરવાનું છે, એ કાર્યથી એ સેલ ટેવાઈ જાય, એ સેલ સમજે કે મારે આ કામ કરવાનું જ છે, તો એ નવું એડેપ્ટેશન ડેવલપ થશે એની અંદર, ધેટ ઇઝ કોલેજ એડેપ્ટેશન. એ જે નોર્મલ નેરો રેન્જ હતી જે હોમિયોસ્ટેસિસ હતું એનાથી થોડું અપડેટ થઈને એડેપ્ટેશન થશે, એટલે અમુક કાર્ય કરવા માટે સેલ ટેવાઈ જશે, ધેટ કન્ડિશન ઇઝ કોલેજ એડેપ્ટેશન. ટુ મચ સ્ટ્રેસ, હવે એના એક નેરો રેન્જમાં હોમિયોસ્ટેસિસ હતું, એનાથી થોડું લોડ વધ્યો તો એડેપ્ટેશન થયું, હજી લોડ વધારે આવે છે, ઘણો વધારે પડતો લોડ આવ્યો, ટુ મચ સ્ટ્રેસ એક્સિડ ધ સેલ એડેપ્ટિવ કેપેસિટી. એડેપ્ટેશન કેપેસિટી કરતા બી લોડ વધી ગયો છે તો સેલને શું થશે, ઇન્જરી જે બોલવું હોય તે. એટલે જ્યારે આપણે કાર્ય કરતા થાકી જઈએ, કાર્ય શક્તિથી થાય, શરીરથી ના થાય. ઘણા લોકો શું છે કે કાર્યમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જતા હોય છે કે શરીરને ઇન્વોલ્વ કરે છે, એનર્જી પૂરી થઈ ગઈ હોય છે, તે છતાં એ લોકો કાર્ય કરવાનું ચાલુ રાખે છે, એ કાર્ય પ્રોપરલી થશે નહીં. તો ટુ મચ સ્ટ્રેસ એક્સિડ ધ સેલ્સ એડેપ્ટિવ કેપેસિટી, ઓવરલોડ જે છે એની કેપેસિટી કરતાં વધારે પડતું વર્ક થશે તો પછી ઇન્જરી થશે. એટલે ઘણી વખત આપણે જ્યારે વાંચવાનું હોય છે ને, તો અમુક વાંચો પછી રિફ્રેશ થવા હોય, એવું ના હોય કે આખો દિવસ બ્રેઇન ઉપર લોડ આપીએ આપણે દરેક વસ્તુની. કોઈ બી વસ્તુ છે, થોડોક સમય કરીને આપણા કમ્પ્યુટરની અંદર રાઇટ ક્લિક કરો તો રિફ્રેશ નામનું બટન આવે છે, રિફ્રેશ કરવું પડે. એમ આપણે બ્રેઇનને શરીરને રાત્રે હવે એમ સમજો કે ભાઈ મારે નંબર લાવો છે, મોડા સુધી હું વાંચીશ, 2-3-4 વાગ્યા સુધી વાંચીશ, કારણ કે મારે મારો ટાર્ગેટ છે કે મારે નંબર લાવો છે. વાત બરાબર છે, ચલો સરસ. તમે આખું વર્ષ કશું વાંચ્યું નહીં, બેલેન્સ રાખ્યું નહીં આખું વર્ષ, આખું વર્ષ રખડી ખાધું, હવે એક મહિનો બાકી છે ત્યારે તમે વાંચવા. હલો હલો, હા સર, તમારો અવાજ કપાય છે. થોડુંક થશે એવું, ઇન્ટરનેટની થોડી ઈંગા અનસ્ટેબિલિટી છે એટલા માટે, પણ આવશે ફરી પાછું પ્રોપરલી. શું વાત કરતો હતો હું? ઓકે, તો આખું વર્ષ આપણે રેગ્યુલર બેલેન્સ સ્ટેટમાં વાંચીએ નહીં, અને છેલ્લો એક મહિનો બાકી હોય ત્યારે આ ટોપિક બાકી છે, આ ટોપિક બધું બહુ વાંચવાનું બાકી છે એમ કહીને તમે રાત્રે કેટલા વાગ્યા સુધી, નોર્મલી તમે સુઈ જતા હો 11-11:30 તમે સુઈ જતા હો નોર્મલી, અને સવારે 6-6:30-7 વાગે ઉઠતા હો નોર્મલી. 6-7-7-1 કલાકની ઊંઘ જરૂરી છે દરેક, ઊંઘ બહુ જરૂરી છે. સ્લીપ ઊંઘતા ના હોય તો એ કંઈ બહુ મોટી વાર હોય વસ્તુ નથી. ઘણા લોકો એમ કે આપણે તો એટલું બધું ઊંઘતા નથી, આપણે તો રાત્રે છે ને આપણે રાતના રાજા, એવું નહીં ભાઈ, રાત્રે ઊંઘવા માટે જ હોય છે. કારણ કે જે શરીર કાર્ય, શરીરમાં શું છે કે ખાલી બ્રેઇન અને આપણે એકલા જ નથી, આપણું મન અને આપણા વિચારો એકલા નથી, ઇન્ટેસ્ટાઇન છે, સ્ટમક છે, ડ્યુઓડિનમ છે, લીવર છે, કિડની છે, એ લોકોને વિચારવાનું કામ નથી, પણ એ લોકોને બી આરામની જરૂર હોય અને એ લોકોને બી ઓક્સિજનનું સેચ્યુરેશન અને એનર્જીની જરૂર હોય. હવે તમે સપોઝિંગ એમ સમજો કે તમે ઓવરલોડ કરો છો બ્રેઇનના પાવરથી, તમારા એમ્બિશિયસ એમ્બિશન છે તમારે કે મારે પહેલો નંબર લાવવો છે અને મારે વર્ક કરવું છે, ને તો તમારી કેપેસિટી કરતાં પણ ઓવરલોડ કરી રહ્યા છો તમે, તો ઓવરલોડ ઇઝ નોટ એલાઉડ ઇન મેડિકલ સાયન્સ. વ્યક્તિ ઘણીવાર હોશિયાર હોય પણ એના ઓવરલોડના લીધે એના સ્ટમકની અંદર કેન્સર થઈ શકે છે, ઓવરલોડના કારણે એના ઇન્ટેસ્ટાઇન ખરાબ થઈ શકે છે, ઓવરલોડના કારણે એને ઇન્ડાઇજેશનના પ્રોબ્લેમ રહે છે, ઓવરલોડના કારણે એને એન્ઝાયટી રહ્યા કરતી હોય છે. એટલે જીવનને સુખે સુખે જીવવા માટે કોમ્પિટિશનમાં ભાગ નહીં લેવો પહેલી વસ્તુ, તો કોઈ બી કોમ્પિટિશનોમાં મારો નંબર આવી જાય એ બધી વસ્તુ નહીં કરવાની. બસ આપણે જીવન જીવીએ જેમ, ગેમ ખાલી રમવાની, જીતવાની ના હોય, ગેમ ખાલી રમવાની, કોઈ પણ ગેમ હોય ટેબલ ટેનિસ તો રમ કરો ખાલી, બેડમિન્ટન રમ્યા કરો, હાર જીત કરવા ગયા ને તો એની અંદર પોલિટિક્સ થશે અને એમાં છે ને પેલો પોઈન્ટ લઈ ગયો ને પેલો જીતી ગયો ને, એમાં ગેમની જે રિયલ મજા છે રમવાની એ જતી રહેશે. એવી રીતે આપણે જે જીવનના કાર્યો કરવા, જે કાર્યો કર્યા કરવાના છે,
પછી એમાં કમ્પેરિઝન નથી કરવાનું કે હું આના કરતા આગળ ને આના કરતા પાછળ નહીં, કશું નહીં કરવાનું. કારણ કે એ બધા જે છે એ ડિસઓર્ડર કરવા માટે જવાબદાર છે. અસંતોષની લાગણીઓ જનરેટ થાય અને અસંતોષની લાગણીઓ એ તમારું હોમિયોસ્ટેસિસ ખરાબ કરે. એટલે સંતોષ નામની વસ્તુ રાખવી, ભાઈ હું તો આ છું, જે છે તે આટલું છે આપણી પાસે, તો બસ આપણે કોઈની જોડે કમ્પેરિઝન કરવાનું નથી હોતું. તો તમારા બધા ટીસ્યુ ઓર્ગન એ બેલેન્સ સ્ટેટમાં રહેશે. અને અમુક સમય ઊંઘવાનું તો ઊંઘવાનું જ, બસ મને ડિસ્ટર્બ નહીં કરવાનું. કારણ કે ઊંઘવાની જે પ્રોસેસ છે તે વખતે તમે ઇન્હેલેશન અને એક્સેલેશન કરો છો ત્યારે શરીરના કોઈ જ ભાગ જે છે એ વર્ક નથી કરતા, ત્યારે શરીરનું આખું આખા સેલ ટીસ્યુ જે એ ઓક્સિજનથી સેચ્યુરેટ થઈ જાય છે. અને સેલ ટીસ્યુ ઓર્ગન બધા ઓક્સિજનથી સેચ્યુરેટ થાય તો ફૂલ ઓફ એનર્જી, ને તમે જ્યારે ઊંઘીને ઉઠો તો એકદમ ભરપૂર એનર્જીથી તમે ઉઠો છો અને પછી તમે બધા વર્ક ફૂલ ઓફ એનર્જીથી કરી શકો છો. પણ ઓવરલોડ એટલે કે હોમિયોસ્ટેસિસ ડિસ્ટર્બ, એમાં કેવું થાય છે કે તમારો એમ્બિશન હોય કે ભાઈ મારે રેન્ક લાવો છે, અને તમે રાત્રે 11 વાગે જનરલી સુઈ જતો હોય, જગ્યાએ તમે 3 વાગ્યા સુધી વાંચો, તો 11 થી 3 નો જે 4 કલાકનો ટાઈમ થયો ને એમાં તમારું બ્રેઇન ખુશ થશે કે મેં બધું કવર કરી નાખ્યું, વાંચી કાઢ્યું, તૈયાર કર્યું, પણ તમારું સ્ટમક ખુશ નહીં થાય, તમારી કિડની, લીવર, મસલ્સ, કારણ કે એ થાકી ગયા છે બધા, દે રિક્વાયર ઓક્સિજન, દે રિક્વાયર રેસ્ટ. તે વખતે તમે શું કરી રહ્યા છો, એની જોડે જબરજસ્તીથી કામ કરાવી રહ્યા છો. એ જબરજસ્તીથી જે કામ થાય છે ધેટ ઇઝ ફોર ધીસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઇન્જરી. ઇનિશિયલી શું થાય કે નોર્મલ હોમિયોસ્ટેસિસમાંથી એડેપ્ટેશન થાય કે શરીર ટેવાઈ જાય, ટેવાઈ ગયા પછી બી હજી ઓવરલોડ આવશે તો એડેપ્ટેશનની બહાર જશે તો ભાઈ સેલ્યુલર ડેમેજ થશે, સેલ ઇન્જરી થશે. આ એની બેઝિક કોન્સેપ્ટ છે. એટલે ઓલવેઝ જ્યારે બી આપણે થાકી જઈએ તો એ કામ મૂકી દેવાનું અને બીજું વર્ક કરવાનું, રિફ્રેશ થઈ જવાનું. કોઈ બી જગ્યાએ ઓવરલોડ થવો જોઈએ નહીં. એનીથિંગ ઇન એક્સેસ બીકમ પોઈઝન. ગાડી બી ચલાવવાનો તમારો ઇન્ટરેસ્ટ હોય તો સવારે વહેલા વહેલા તમે નીકળો કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરવા, અને તમે જાતે ગાડી ચલાવો તો પહેલાં 1 કલાક 1.5 કલાક તમારામાં એનર્જી ફૂલ હશે, પછી ગાડી મસ્ત ચાલશે, મજા આવશે. પછી તમે થાકી જાઓ તો તમારે બીજા કોઈને આપી દેવાનું, કારણ કે ભાઈ હું હવે નાઉ આઈ રિક્વાયર રહેશે. પણ સપોઝિંગ તમારી કેપેસિટી 4 કલાક 5 કલાકની છે અને થાકતા નથી, થી શોક કે નો પ્રોબ્લેમ, પણ થાકી ગયા પછી બી કામ કરશો તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. કારણ કે આંખો બંધ થઈ જશે, ઊંઘાઈ રહી છે, ઝોંકાઈ રહ્યા છે, તે છતાં તમે જબરજસ્તીથી ગાડી રસ્તો પાર કરવા ચલાવો તો એક્સિડન્ટ થશે. એવું શરીરની અંદર છે, શરીરને અમુક સમયે રેસ્ટ કરવો જરૂરી છે. જો રેસ્ટ ના કરે શરીર તો એની અંદર સેલ્યુલર ડેમેજ થાય. અ ગ્રુપ ઓફ સેલ એટલે ટીસ્યુ ડેમેજ થાય, ગ્રુપ ઓફ ટીસ્યુ એટલે ઓર્ગન ડેમેજ થાય, ઓર્ગન ડેમેજ થાય એટલે એની અંદર સાઇન અને સિમ્પટમ આવે. એ કેવી રીતે આવશે આપણે જોઈશું, ફરી વખત ડિટેલમાં જોઈશું. એટલે એનો મેઇન કી કોન્સેપ્ટ શું છે કે શરૂઆતમાં સેલ છે એક નેરો રેન્જની અંદર એના ફંક્શન કર્યા કરતું, એનો હોમિયોસ્ટેસિસ કહેવાય. ઓવરલોડ, ફિઝિયોલોજિકલ ઓવરલોડ આવે, પેથોલોજીકલ સ્ટ્રેસ આવે તો એડેપ્ટેશન ટેવાય, એનાથી ટેવાની શરૂઆત થાય, અને પછી બી ઓવરલોડ આવે તો સેલ ઇન્જરી થાય. હવે નોર્મલ સેલ જે છે, આ નોર્મલ સેલ હોમિયોસ્ટેસિસ છે, તો નોર્મલ સેલ ઉપર સ્ટ્રેસ આવે, નોર્મલ સ્ટ્રેસ આવે તો એની અંદર એડેપ્ટેશન થાય, અને સ્ટ્રેસથી એ ટેવા માંડે, થી ટેવાઈ જવું એને શું કહેવાશે, એડેપ્ટેશન. અને એડેપ્ટેશન એક બાજુ સ્ટ્રેસ આવે તો એડેપ્ટ થઈ જાય સેલ, એનાથી કોઈ ઇન્જુરિયસ સ્ટિમ્યુલસ આવ્યું, કોઈ એવું સ્ટિમ્યુલસ સેલ ઉપર આવ્યું કે જેને સેલને ઇન્જરી કરી, તો એનાથી શું થશે, સેલ ઇન્જરી થશે. આ બાજુ મારો એરો ફરી રહ્યો છે, સેલ ઇન્જરી થશે. અને જ્યારે એડેપ્ટેશન ના થાય ત્યારે પણ સેલ ઇન્જરી થશે. ડાયરેક્ટ સેલ ઇન્જરી થઈ શકે છે કોઈ ઇન્જુરિયસ સ્ટિમ્યુલસ દ્વારા, અથવા તો જ્યારે સેલ એડેપ્ટ કરવાની કેપેસિટીમાં કન્ડિશનમાં ના હોય તો પણ સેલને ઇન્જરી થશે. હવે સેલની ઇન્જરી 2 પ્રકારની હશે, રિવર્સિબલ ઇન્જરી અને ઇરિવર્સિબલ ઇન્જરી. તો અહીંથી એક એરો જાય છે, રિવર્સિબલ ઇન્જરી છે. રિવર્સિબલ એટલે ફરી પાછો સેલ નોર્મલ થઈ જાય, સેલને ઇન્જરી થઈ પણ ફરી પાછો સેલ છે નોર્મલ કાર્ય કરતો થઈ જાય અને રિપેર થઈ જાય, હરખો થઈ જાય, બરાબર. એની અંદર થોડુંક ઓલ્ટરેશન થયું, ટ્રાન્સિયન્ટ ઓલ્ટરેશન થઈને પાછું રિવર્સ થઈને નોર્મલ સેલ બની જાય, તો આ રિવર્સિબલ ઇન્જરી. એને બધું ઓક્સિજન ને બધું ન્યુટ્રિશન મળી જાય તો ઓટોમેટિક પાછું નોર્મલ થઈ જાય, તો એ રિવર્સિબલ. પણ ઘણીવાર સિવિયર ઇન્જરી થતી હોય છે અને પ્રોગ્રેસિવ ઇન્જરી થતી હોય છે એ ઇરિવર્સિબલ હોય છે, કે સેલ ડેમેજ છે એ ફરી પાછો રિપેર ના થાય. તો એ સેલ ડેમેજની અંદર ઇરિવર્સિબલ ઇન્જરી 2 પ્રકારની છે. એક છે નેક્રોસિસ, સેલ્યુલર ડેથ, આ બંનેમાં સેલનું ડેથ જ થાય છે. એક છે નેક્રોસિસ અને બીજું છે એપોપ્ટોસિસ,
સેલ પોતે સુસાઇડ કરે એને કહેવાય એપોપ્ટોસિસ. અને નેક્રોસિસ એટલે કે સેલ્યુલર ડેથ, એમાં ન્યુક્લિયસ ડેમેજ થઈ જાય, માઇટોકોન્ડ્રિયા ડેમેજ થઈ જાય, બધા ઓર્ગેનાઇઝ છે બધા ડેમેજ થઈ જાય, આખો સેલ જ ખલાસ થઈ જાય અને એ સેલ ફરી પાછો રીજનરેટ થાય નહીં, રિપેર ના થાય. તો ફરી હું આખો ચાર્ટ છે રિપીટ કરું છું કે નોર્મલ સેલ છે તેનું નોર્મલ હોમિયોસ્ટેસિસ છે, એને જો સ્ટ્રેસ આવશે તો શરૂઆતમાં એડેપ્ટ કરવાની કોશિશ કરશે, એટલે એ સ્ટ્રેસને ફૂલફિલ કરવાની કોશિશ કરશે અને એડેપ્ટેશન થશે. એડેપ્ટેશનથી ઓવરલોડ હજી વધારે આવ્યો તો સેલ ઇન્જરી થવાની શક્યતા છે. પછી નોર્મલ સેલ ઉપર ડાયરેક્ટ કોઈ સ્ટિમ્યુલસ ઇન્જુરિયસ એજન્ટ આવે. ઇન્જુરિયસ એજન્ટ કયા કયા છે આપણે આગળ જોઈએ છે. ઘણા બધા વેરાયટીઝ ઓફ ધ સ્ટિમ્યુલસ છે કે જે ઇન્જરી સેલને પહોંચાડી શકે છે. તો ઇન્જુરિયસ સ્ટિમ્યુલસ છે જેમાં સેલ ઇન્જરી થાય. સેલ ઇન્જરી રિવર્સિબલ હોય તો ફરી પાછું, માઇનોર ઇન્જરી થયેલી હોય તો સેલ છે રિપેર થઈને પાછું નોર્મલ થઈ જાય, પણ ઇરિવર્સિબલ ઇન્જરી હોય તો સેલ રિપેર ના થાય અને સેલની અંદર સેલ્યુલર ડેથ થઈ જાય. એમાં બે પ્રકાર આવે છે, નેક્રોસિસ અને એપોપ્ટોસિસ. સેલ ડેથમાં બે પ્રકાર આવે છે, એક આવે છે નેક્રોસિસ અને બીજું આવે છે એપોપ્ટોસિસ. આ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાની જ છે. આગળ જોઈએ આપણે. નાવ કી કોન્સેપ્ટ એ આપણે હજી આગળ કન્ટિન્યુ કરીએ. કી કોન્સેપ્ટ શું છે? તે સેલ ઇન્જરી કેન બી રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ. સેલ સેલ ઇન્જરી ચાલી રહ્યું છે આપણું આ ચેપ્ટર, તો સેલ ઇન્જરી એ રિવર્સિબલ પણ હોઈ શકે, ઇરિવર્સિબલ. રિવર્સિબલ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ, કેવા પ્રકારની ઇન્જરી થઈ છે તે, સિવિયરિટી કેટલું સિવિયર છે એ, અને કેટલા સમય સુધી આ ઇન્જરી સેલ ઉપર રહી છે તે પ્રમાણે. તો રિવર્સિબિલિટી ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ ઇન્જરી, સિવિયરિટી ઓફ ઇન્જરી, ડ્યુરેશન ઓફ ઇન્જરી. રિવર્સિબિલિટી ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ, કેવા પ્રકારની ઇન્જરી થઈ છે, બર્ન્સ થયું છે, ઇલેક્ટ્રિક ઇન્જરી થઈ છે, ફિઝિકલ ઇન્જરી થઈ છે, કોઈ તેજાબ નાખ્યો, એસિડ, કેમિકલ ઇન્જરી થઈ છે, અને એ કેટલા સિવિયર હતું એ ઇન્જરી, અને કેટલા સમય માટે ઇન્જરી રહી, એકોર્ડિંગ ટુ એ રિવર્સિબલ અથવા તો ઇરિવર્સિબલ થઈ શકે છે. સેલ ડેથ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇરિવર્સિબલ ઇન્જરી. જે રિવર્સ થઈ ના શકતું હોય, સેલ નોર્મલ થઈ શકતો ના હોય, તો એ સેલ આગળ જતા મરી જશે, એને કહેવાશે સેલ્યુલર ડેથ. ઓકે, નાવ નેક્સ્ટ, સેલ ઇન્જરી જનરલ મિકેનિઝમ શું છે? મેઇનલી સેલની અંદર મિકેનિઝમ ઇન્જરી થવા માટેના કારણો કયા કયા છે? તો ફોર વેરી ઇન્ટર રિલેટેડ સેલ સિસ્ટમ્સ આર પર્ટિક્યુલરલી વલનરેબલ ટુ ઇન્જરી. આ ચાર વસ્તુ છે જેના કારણે સેલમાં ઇન્જરી થવાની શક્યતા છે. ફોર વેરી ઇન્ટર રિલેટેડ સેલ સિસ્ટમ, સેલની અંદર, સેલમાં મેં ચાર વસ્તુ તમને કહેલી કે એક છે સેલ મેમ્બ્રેન, બીજું છે સાયટોપ્લાઝમ, ત્રીજું છે ઓર્ગેનેલ્સ. ઓર્ગેનેલ્સમાં આવી જાય ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઇબોઝોમ્સ વગેરે, લાઇસોઝોમ વગેરે, બરાબર. પછી આવે છે, એટલે ત્રણ થઈ ગયું, એક સેલ મેમ્બ્રેન, સાયટોપ્લાઝમ, ઓર્ગેનેલ્સ, ને ચોથું ઇન્ક્લુઝન્સ. ઇન્ક્લુઝન્સ એટલે કે સેલે પોતે કંઈક મેન્યુફેક્ચરિંગ કર્યું હોય, પ્રોટીન, કોઈ એન્ઝાઇમ, કોઈ હોર્મોન્સ એટસેટ્રા, એને કહેવાશે ઇન્ક્લુઝન્સ. તો ફોર વેરી ઇન્ટર રિલેટેડ સેલ સિસ્ટમ્સ આર પર્ટિક્યુલરલી વલનરેબલ ટુ ઇન્જરી. એક છે મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન, મેમ્બ્રેન એની અંદર સેલ્યુલર મેમ્બ્રેન અને ઓર્ગેનેલની મેમ્બ્રેન, સેલની પોતાની આખા સેલની મેમ્બ્રેન, અને જે ઓર્ગેનેલ્સ હોય ને બધા એની પણ મેમ્બ્રેન હોય, એ ડેમેજ થવાની શક્યતા છે. બીજું એરોબિક રેસ્પિરેશન, એરોબિક અને એનએરોબિક બે પ્રકારના રેસ્પિરેશન હોય. એરોબિક રેસ્પિરેશન જ્યાં ઓક્સિજનની હાજરીમાં રેસ્પિરેશન થાય એને શું કહેવાય? એરોબિક. અને વિધાઉટ ઓક્સિજન થાય એને કહેવાય એનએરોબિક રેસ્પિરેશન. તો એરોબિક રેસ્પિરેશન ડિસ્ટર્બ થવાની શક્યતા છે, જેના કારણે ડેમેજ થતું હોય છે સેલને. પ્રોટીન સિન્થેસિસ ડેમેજ થતું હોય છે, ખાસ કરીને એન્ઝાઇમ, સ્ટ્રક્ચરલ પ્રોટીન એટસેટ્રા. સેલની અંદર રહેલા જે પ્રોટીનના જે સ્ટ્રક્ચર છે એ બધા બગડી જાય, સેલની અંદર રહેલા એન્ઝાઇમ બધા બગડી જાય, તો સેલને ઇન્જરી થવાની શક્યતા છે. અને પછી જીનેટિક એપરેટસ, મેઇનલી ડીએનએ અને આરએનએ, જે ન્યુક્લિયસની અંદર ડી ઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે, રિબોન્યુક્લિક એસિડ છે, તો આ જે છે એ જીનેટિકલ મટીરિયલ છે. એ જીનેટિકલ મટીરિયલની અંદર ડેમેજ થાય તો આખા સેલને ડેમેજ થાય. સેલ ડેમેજ થવાના ચાર ફેક્ટરો કયા કયા છે ફરીથી હું રિપીટ કરું છું. એક તો સેલ મેમ્બ્રેન અને ઓર્ગેનેલ્સ ડેમેજ થઈ શકે, કોઈ બી પર્ટિક્યુલર ઓર્ગેનેલ્સ ડેમેજ થઈ શકે. એરોબિક રેસ્પિરેશન ડેમેજ થાય, ઓક્સિજન સપ્લાય બંધ થઈ જાય સેલને. પ્રોટીન સિન્થેસિસમાં ગરબડી થઈ જાય, એન્ઝાઇમ બરાબર બન્યો નહીં, એબનોર્મલ એન્ઝાઇમ બન્યો, એનું સ્ટ્રક્ચર બગડી ગયું પ્રોટીનનું એટસેટ્રા. અને જીનેટિકલ
ડિફોર્મિટી આવે, ડીએનએ અને આરએનએ બગડી જાય, એના ઉપર એટેક થાય, કોઈ કેમિકલ કોઈ વસ્તુનો કોઈ પણ એજન્ટનો એના પર એટેક થાય અને ડીએનએ ને ખરાબ કરે, આરએનએ ને ખરાબ કરે, તો આખો સેલ છે એ ખરાબ થઈ શકે છે, સેલ સેલને ઇન્જરી પહોંચી શકે. તો બેઝિક મિકેનિઝમની અંદર ચાર વસ્તુ જોવા મળે છે જે આપણે જોયું. નેક્સ્ટ, સેલ ઇન્જરી જનરલ મિકેનિઝમ. જનરલી એમાં શું મેઇનલી થાય? તો એક તો લોસ ઓફ કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ એટલે બેલેન્સ. બેલેન્સ એટલે અંદર અને બહાર બંને બાજુ એક બેલેન્સ સ્ટેટ મળે એવું, એને એક લેવલ મેન્ટેન રાખવું, એને કહેવાય હોમિયોસ્ટેસિસ. તો એક તો કેલ્શિયમનું જે હોમિયોસ્ટેસિસ છે, બેલેન્સ છે, એ ડિસ્ટર્બ, કાં તો કેલ્શિયમ અંદર બહુ બધા ઘસી આવે અને ઓવરલોડ સેલની અંદર થાય, કેલ્સિફિકેશન થઈ જાય અને સેલ ડેથ થઈ શકે છે. એટલે કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ આર કોઝિસ ડેમેજ ટુ ધ સેલ, ડિફેક્ટ્સ ઇન ધ મેમ્બ્રેન પરમેબિલિટી. મેમ્બ્રેન પરમેબિલિટી, સેલ મેમ્બ્રેનની જે પરમેબિલિટી છે, એટલે કે પરમિશન, પરમેબિલિટી મીન્સ પરમિશન, ઇટ વિલ એલાઉ સર્ટેન મોલેક્યુલ ટુ ગો ઇનસાઇડ, ઇટ વિલ એલાઉ સર્ટેન મોલેક્યુલ ટુ ગો આઉટસાઇડ. ઇનસાઇડ આઉટસાઇડ જે મોલેક્યુલર મુવમેન્ટ થાય છે એ પરમેબિલિટી કહેવાય. તો ઘણીવાર એની પરમેબિલિટી ડિફેક્ટિવ થઈ જાય કોઈ કારણસર, કોઈ પર્ટિક્યુલર એજન્ટના એટેકના કારણે, તો એના કારણે ઘણા બધા બહારથી ફોરેન પાર્ટિકલ સેલની અંદર એન્ટર થઈ જાય, વિચ વોઝ નોટ નીડેડ, એન્ડ ધેટ કેન કોઝ ધ ડેમેજ. ત્રીજું છે એટીપી ડિપ્લિશન. વોટ ઇઝ એટીપી ડિપ્લિશન? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઇઝ અ સોર્સ ફોર ધ એડિશન એનર્જી. એટીપી ડિપ્લિશન મીન્સ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. સેલની અંદર એટીપીનું પ્રમાણ પ્રોપરલી હોવું જોઈએ, પણ કોઈક કારણસર એટીપી બરાબર બનતી નથી, એટીપી પ્રમાણ ઓછું થઈ ગયું છે, ઇટ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર કોઝિંગ ધ સેલ ઇન્જરી. ઓક્સિજન એન્ડ ઓક્સિજન ડિરાઇવ ફ્રી રેડિકલ્સ. આ ફ્રી રેડિકલ્સનો ટોપિક છે, બહુ આપણે શાંતિથી સમજવો પડશે કે વોટ ઇઝ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન શું છે અને ફ્રી રેડિકલ કેવી રીતે ડેમેજ કરે છે, આખો વિડીયો જોઈશું આપણે સેલની અંદર. તો ઓક્સિજન એન્ડ ઓક્સિજન ડિરાઇવ ફ્રી રેડિકલ્સ આર રિસ્પોન્સિબલ ફોર કોઝિંગ ધ સેલ ઇન્જરી. તો મેઇનલી સેલને ઇન્જરી થવા માટેના ચાર કારણો છે. એક તો છે લોસ ઓફ કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ. સેલનું જે કેલ્શિયમનું જે બેલેન્સ હોવું જોઈએ એ બગડી જાય, એની પરમેબિલિટી ખલાસ થઈ જાય, સેલ મેમ્બ્રેનની પરમેબિલિટી છે એ ઓલ્ટર થઈ જાય, સેલની અંદરથી એટીપીનું પ્રમાણ ઘટી જાય, ડિપ્લિશન એટલે ઓછું થઈ જવું. ઓક્સિજન એન્ડ ઓક્સિજન ડિરાઇવ ફ્રી રેડિકલ્સ છે એનું પ્રમાણ જે છે એ ડિસ્ટર્બ કરે સેલના ઓર્ગેન, સેલના પાર્ટને. તો ધીઝ આર ધ બેઝિક કોઝિસ ફોર ધ સેલ ઇન્જરી. ના, અહીં આગળ એક ફિગર બતાવેલી છે, એલ્સેવિયરમાંથી લીધેલી છે ફિગર, કે આ બધા કારણો બતાવેલા છે. કે દાખલા તરીકે અહીં આગળ પહેલું જુઓ, આ બાજુ જુઓ તો ડિક્રીઝ એટીપી, મલ્ટીપલ ડાઉનસ્ટ્રીમ ઇફેક્ટ્સ. બહુ જ એટીપી ઓછી થઈ જાય એટલે એનર્જી ઓછી થઈ જાય, એના લીધે બી પ્રોબ્લેમ આવે. પછી આવે છે માઇટોકોન્ડ્રિયલ ડેમેજ. માઇટોકોન્ડ્રિયાના ઉપર કોઈ એટેક થાય, ડેમેજ થાય, તો લીકેજ થાય માઇટોકોન્ડ્રિયામાંથી. પ્રો એપોપ્ટોસિસ આપણે જોઈએ ને, પ્રો એપોપ્ટોટિક પ્રોટીન. માઇટોકોન્ડ્રિયામાંથી છે ને એપોપ્ટોસિસ એટલે સુસાઇડ, પોતે જ પોતાના સેલને મારી નાખે એવું બધા પ્રોટીન લીક થાય તેમાંથી માઇટોકોન્ડ્રિયામાંથી અને સેલ્યુલર ડેથ થઈ જાય. એન્ટ્રી ઓફ કેલ્શિયમ, એન્ટ્રી ઓફ કેલ્શિયમ, કેલ્શિયમનું પ્રમાણ વધી જાય. માઇટોકોન્ડ્રિયલ પર ઇન્ક્રીઝ માઇટોકોન્ડ્રિયલ પરમેબિલિટી, બહુ જ બધું કેલ્શિયમ માઇટોકોન્ડ્રિયલ એન્ટર થાય. એક્ટિવેશન ઓફ મલ્ટીપલ સેલ્યુલર એન્ઝાઇમ્સ. સેલના એન્ઝાઇમ એટલા બધા મલ્ટીપલ એક્ટિવેટ થઈ જાય કે બહુ જ બધું કેલ્શિયમ છે સેલની અંદર ઘસી આવે, તો પણ સેલ ઇન્જરી થાય. ઇન્ક્રીઝ આરઓએસ, ડેમેજ ટુ ધ લિપિડ પ્રોટીન ડીએનએ. મેમ્બ્રેન ડેમેજ એટલે કે ફોસ્ફોલિપિડ બાયલેયરની જે મેમ્બ્રેન છે, પ્લાઝ્મા મેમ્બ્રેન છે, ડેમેજ થાય, એની પરમેબિલિટી ચેન્જ થાય. પ્લાઝ્મા મેમ્બ્રેનમાં લોસ ઓફ સેલ્યુલર કમ્પોનન્ટ્સ એન્ડ લાઇસોઝોમલ મેમ્બ્રેન, એન્ઝાઇમેટિક ડાયજેશન ઓફ સેલ્યુલર કમ્પોનન્ટ્સ, એના કારણે પણ સેલ ડેમેજ થાય. અને પ્રોટીન મિસફોલ્ડિંગ, ડીએનએ ડેમેજ, પ્રોટીન જે અંદરના સ્ટ્રક્ચર, દાખલે કે કોઈ એન્ઝાઇમ છે અથવા તો કોઈ હોર્મોન છે, એની અંદર આખા જે પોલીપેપ્ટાઇડ ચેઇન છે, એના જે સ્ટ્રક્ચરો છે, એ આખા મિસફોલ્ડ થઈ જાય. એની અંદર ફોલ્ડિંગ જે થયેલું હોય આખું, એમાઇનો એસિડની ચેઇન બનીને જે રીતનું એનું સ્ટ્રક્ચર હોય એ આખું બગડી જાય. તો એક્ટિવેશન ઓફ પ્રો એપોપ્ટિક પ્રોટીનના કારણે આ પ્રોટીન બધું ડેમેજ થઈ જાય, બધા એન્ઝાઇમ છે આ પ્રોટીનનું આખું સ્ટ્રક્ચર બગાડી નાખે. તો આ બધા કારણો છે જેના કારણે સેલ ઇન્જરી થઈ શકે છે.
causes of cell injury and necrosis. क्या कारण सर सेल ने इंजरी थाय सेल ने इंजरी થવા માટે કયા કયા કારણો છે એટલે એક છે હાઇપોક્સિયા હાઇપોક્સિયા એટલે લેક ઓફ ઓક્સિજન સપ્લાય સેલ નો ઓક્સિજન ઓછો મળે એને શું કહેવાય હાઇપોક્સિયા તો દાખલે કે સેલ એટલે કયો સેલ દાખલે કે લીવર ની વાત કરીએ આપણે તો લીવર એ લીવર એ ઓર્ગન છે અને ઓર્ગન એ ગ્રુપ ઓફ ટીસ્યુ અને ગ્રુપ ઓફ ટીસ્યુ છે અને ગ્રુપ ઓફ સેલ એવી રીતે સ્ટમક છે તો સ્ટમક એક ઓર્ગન છે ઓર્ગન શેનું બનેલું છે ગ્રુપ ઓફ ટીસ્યુ એની અંદર બધા લેયરો છે એક્સટર્નલ લેયર મિડલ લેયર ઇન્ટરનલ લેયર કે શેનું બનેલું છે ટીસ્યુનું એમાં કેવા પ્રકારના સેલ છે દરેક સેલ અમુક અમુક લેયરમાં અમુક અમુક પ્રકારના સેલ છે તો એ સેલને જીવંત રહેવા માટે એટીપી જોઈએ અને એટીપી બને છે ક્રેબ સાયકલ નામથી અને ક્રેબ સાયકલ ચલાવવા માટે જોઈએ છે ઓક્સિજન અને ઓક્સિજન સપ્લાય કોણ કરે છે હિમોગ્લોબિન હિમોગ્લોબિન શેમાં છે આરબીસીમાં એ આરબીસી બ્લડ વેસલ્સની અંદર ફરે છે કોઈ પણ કારણસર સ્ટમકની જે બ્લડ વેસલ્સ છે કોઈ કારણસર બ્લોક અને ત્યાં આગળ ઓક્સિજન સપ્લાય ઓછો થયો તો ઇસ્કેમિયા એટલે લોસ ઓફ બ્લડ સપ્લાય ઇસ્કેમિયા મીન્સ વોટ લોસ ઓફ બ્લડ સપ્લાય બ્લડ સપ્લાય બંધ થવું એને કહેવાય ઇસ્કેમિયા અને ઇસ્કેમિયાના કારણે સેલ્યુલર ડેથ થાય એને કહેવાય ઇન્ફાર્ક્શન death of tissue due to ischemia ischemia means loss of blood supply and infarction means death of tissue due to loss of blood supply it is called as infarction એટલે કે myocardial infarction myo એટલે muscles cardial એટલે heart heart ના muscles ને જે blood supply કરે છે coronary artery હવે coronary artery માં ischemia થઈ ઇસ્કેમિયા એટલે શું લોસ ઓફ બ્લડ સપ્લાય કેમ થયું તો કે કોરોનરી આર્ટરીમાં કોઈ જગ્યાએ બ્લોકેજ થઈ ગયું તો બ્લડ આગળ આવતું બંધ થઈ ગયું તો ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગયો તો હાઇપોક્સિયા અને હાઇપોક્સિયાના કારણે સેલ્યુલર ડેમેજ તો હાઇપોક્સિયા મીન્સ લેક ઓફ ઓક્સિજન સપ્લાય ઇસ્કેમિયા એક તો ઇસ્કેમિયા એટલે લોસ ઓફ બ્લડ સપ્લાય હાઇપોક્સિમિયા ઓક્સિજન સપ્લાય ઓછો થાય છે ત્યાં આગળ એરિયાની અંદર લોસ ઓફ ઓક્સિજન કેરિંગ કેપેસિટી અત્યારે આપણે જોઈએ કે ભાઈ SpO2 કેટલું છે અહીંયા શબ્દ શું છે લોસ ઓફ ઓક્સિજન કેરિંગ કેપેસિટી તમે અત્યારે કોરોનાની અંદર ખાસ જુઓ તો બધાનું શું ચેક કરવામાં આવે છે SpO2 પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇન ધ બ્લડ કે જનરલી કેટલું હોય જે આપણે લંગ્સમાંથી ઓક્સિજન લઈએ એ લંગ્સમાંથી ઓક્સિજન બ્લડમાં આવે બ્લડમાં ઓક્સિજનનું લેવલ 99% હોવું જોઈએ પણ આ ઘણા બધા કેસ છે એ લોકોનું SpO2 છે 99 ની જગ્યાએ 70 60 50 40 એવા બધા આયા તાવ આવે છે અશક્તિ લાગે છે લુલવાટા જેવું લાગે છે શરીરની અંદર ડૉક્ટરને બતાવવા ગયા તો ડૉક્ટરે એની ફિંગર ઉપર મૂક્યું ને SpO2 ચેક કર્યું તો SpO2 કેટલું આવ્યું 50 60 તો એને તરત શું ચડાવવું પડે ઓક્સિજન કેમ ઓક્સિજન ચડાવવો પડે કે ઓક્સિજન જે છે એ લંગ્સમાંથી જાય લંગ્સમાં ફૂલ ઓક્સિજનનું સેચ્યુરેશન થાય તો એ ઓક્સિજન બ્લડમાં આવે અને એનું બ્લડનું જે સેચ્યુરેશન ઓક્સિજનનું છે એ વધે પણ આ કોરોના જે છે એ કોરોના એ ઇન્જુરિયસ એજન્ટ છે કોરોના વાયરસ છે એ બાય ઇન્હેલેશન કે કોઈ બી રીતે લંગ્સમાં પહોંચી ગયો તો એ મલ્ટીપ્લાય થાય છે અને મલ્ટીપ્લાય થતાં એ સાથેમાં ત્યાં આગળ આખા લંગ્સમાં ન્યુમોનિયા થઈ જાય છે ન્યુમોનિયા કેવી રીતે થાય છે ઇન્ફ્લામેશન શું છે એ આપણે ડિટેલમાં ટોપિક ભણીશું એનો તે વખત તમને ક્લિયર થઈ જશે પણ એ લંગ્સની અંદર બધી જગ્યાએ છે ને આખું બધું પસ ને બધું જમા થઈ જવાના કારણે ટીસ્યુ ડેમેજ થવાના કારણે ત્યાંથી ઓક્સિજન સપ્લાય ઓછો થઈ જાય છે એના કારણે પેલાનું ઇન્હેલેશન હોય ને તો એને શ્વાસ છાતીમાં શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે લંગ્સની અંદર બધી જગ્યાએ શું ભરાઈ ગયું હોય છે પસ ન્યુમોનિયા પાણી લિક્વિડ બધું ભરાઈ ગયું ફ્લુઇડ બધું ભરાઈ ગયું હોય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે ત્યાં ઓક્સિજન જેટલો લંગ્સમાં હોય તો પછી એ ઓક્સિજન લંગ્સમાંથી બ્લડમાં આવે અને પછી એ બ્લડ ફરતું બધી ટીસ્યુમાં બધા ઓર્ગનને સેલને પહોંચાડે પણ હવે SpO2 99 હોય તો દરેકે દરેક સેલને સેચ્યુરેશન ઓક્સિજનનું પ્રોપરલી મળી રહે પણ SpO2 ઘટીને 70 થઈ ગયું 60 થઈ ગયું ડેટ ઇઝ ડેન્જરસ 90ની નીચે ગયું ઓલ ઇઝ ડેન્જરસ બધાને ઓક્સિજનની જરૂર પડે તો આ બધાને ઓક્સિજન ચડાવવો જ પડે હવામાંથી જે ઓક્સિજન ફોર્સફુલી આપણે જે લઈએ છીએ નોર્મલી પણ એ નથી પહોંચતો તો આપણે ત્યાં આગળ ઓક્સિજનનો બોટલ ચડાવવો પડે છે અને એને વધારે સેચ્યુરેશનથી જબરજસ્તીથી ઓક્સિજન પહોંચાડવું પડે પછી બી એ કામ નથી કરતું તો વેન્ટિલેટર આપવું પડે છે વેન્ટિલેશન પલ્મોનરી વેન્ટિલેશન તમે ભણી ગયા છો રેસ્પિરેટરી સિસ્ટમમાં તો
તો આર્ટિફિશિયલ વેન્ટિલેટર જે છે એ બહારથી મૂકી અને એને ઇન્હેલેશન એક્ઝેલેશન કરીને ઓક્સિજન અંદર નાખવો પડે. જેટલો ઓક્સિજન સેલ ટિશ્યુને મળે એટલું એટીપી વધારે બને, એટલી એનર્જી વધારે. એટલા માટે તમારે ખુલ્લામાં સુઈ જવાનું, જ્યાં ઓક્સિજનનું લેવલ વધારે હોય ત્યાં આગળ તમારે રેસ્ટ કરવાનો. તમે એટલી બધી લોન ઉગેલી હશે ને તો લોનની અંદર તમે બેસો ને ગમે એટલા બી થાકી ગયા હશો તો લોનની અંદરથી જે ઓક્સિજનના મોલેક્યુલ છે સ્કિન દ્વારા અંદર જશે. તમે આરામ કરો તો સુઈ ગયા છો, અડધો કલાક પોણો કલાક સૂશો તો તમારું બધું લેક્ટિક એસિડ ખલાસ થઈ જશે. માથું દુખતું હશે, કમર દુખતી હશે, શરીર દુખતું હશે તો એ બધું આરામ થઈ જશે, કારણ કે બ્લડની અંદર ઓક્સિજનનું સેચ્યુરેશન વધ્યું અને એ લેક્ટિક એસિડ બધું ડિલીટ થઈ ગયું. તો ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય, હિમોગ્લોબિન ડેમેજ થઈ જાય. હિમોગ્લોબિન આ વિશે બી આપણે જોયું કે એક આરબીસીની અંદર આરબીસીની જે વેલ્યુ છે 4.5 to 5.5 million cells per cubic millimeter છે, અને એક આરબીસીમાં 250 million મોલેક્યુલ જે છે હિમોગ્લોબિનના હોય છે. એક હિમોગ્લોબિનનો મોલેક્યુલ એ 4 ઓક્સિજન લઈ જાય છે, એટલે 1000 એટલે 100 crore જેટલા ઓક્સિજનના મોલેક્યુલ એક વખતમાં એક આરબીસી એ લંગ્સમાંથી સેલ ટિશ્યુ સુધી પહોંચાડતા હોય છે. હવે આ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય કોઈ બી કારણસર, કોઈ બીમારીના તો પણ હાઇપોક્સિયા થશે, ઓક્સિજન સપ્લાય ઓછો થઈ જાય, કોઈ એવા પોઈઝન લીધેલા હોય. અમુક છે એના કારણો કયા છે તે આગળ આપણે સ્ટડી કરીશું, પણ એટલું સમજી લો કે હાઇપોક્સિયા ઓક્સિજન સપ્લાય ઓછો એટલે સેલને ઓક્સિજન ના મળે તો સેલ્યુલર ડેમેજ થાય, સેલ ઇન્જરી થાય, એટલે એક કોઝ છે સેલ ઇન્જરી થવાનું હાઇપોક્સિયા. બીજું ફ્રી રેડિકલ ડેમેજ. આ ફ્રી રેડિકલ શું છે એ હું ડિટેલમાં લઈશ. ફ્રી રેડિકલ ઓક્સિજન રેડિકલ શું છે એ ડિટેલમાં લઈશ. સર્ટેન કેમિકલ ડ્રગ્સ એન્ડ ટોક્સિન્સ, કોઈ કેમિકલ છે, કેમિકલમાં આવે એસિડ, કોઈ એસિડ મોડા પર નાખ્યો તો એ બી ડેમેજ કરી દે ને. કોઈ પર્ટિક્યુલર ડ્રગ્સ છે એ પણ ડેમેજ કરી દે, કોઈ ટોક્સિન્સ છે એ પણ ડેમેજ કરી દે. કોઈ ઇન્ફેક્શન, બેક્ટેરિયા વાયરસ પેરેસાઇટનું ઇન્ફેક્શન લાગે તો પણ ડેમેજ થાય. ફિઝિકલ એજન્ટ, કોઈ લાકડીથી મારે, કોઈ ચાકુથી ક્લિયર કટ ઇન્જરી કરે તો પણ ડેમેજ થાય. ઇમ્યુનોલોજીકલ રિએક્શન, બોડીની પોતાની ઇમ્યુનિટી છે એ પોતાને નુકસાન પહોંચે, ઇમ્યુનોલોજીકલ રિએક્શન શું છે એ પણ આપણે જોઈશું. સર્ટેન જીનેટિક એબનોર્માલિટી અને ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સ. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, એક મિનિટ કરતાં ઓછો ટાઈમ છે, ગમે ત્યારે આપણું લેક્ચર પૂરું થઈ જશે, એટલે અહીંયા સુધી રાખું છું. તમને પહેલું હાઇપોક્સિયા સમજાયું, હવે વધુ ડિટેલ આવતીકાલે, એટલે હવે નેક્સ્ટ લેક્ચર આપણું સેટરડે છે તો તે વખતે લઈશું. આનો વિડીયો છે હું અપલોડ કરી દઈશ, જેને કોઈને કંઈ ફરીથી રહી જતું હોય સાંભળવાનું, કઈ વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું હોય તો તમે જસ્ટ ફરી ત્યાં સાંભળી લેજો, એક વખત જોઈ લેજો. આમાંથી કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. કોઈને કોઈ ક્વેરી છે, કોઈને કોઈ પૂછવું છે, ક્વેશ્ચન છે એના રિલેટેડ?